हेलो फ्रेंड्स, प्रवेश इंजीनियरिंग क्लासेस में आपनु स्वागत छे। मित्रों, डिप्लोमा इंजीनियरिंग सेमिस्टर वन जिमनी एग्जाम हवे शॉर्ट टाइम में स्टार्ट थवानी छे। तो कॉम्प्यूटर अने आईटी ब्रांचना विद्यार्थियों माटेनो एक सब्जेक्ट छे सीपी, एटले के कॉम्प्यूटर प्रोग्रामिंग। आ कॉम्प्यूटर प्रोग्रामिंग सब्जेक्ट बहु बधा विद्यार्थियों हार्ड लागे छे। मित्रों, प्रवेश इंजीनियरिंग क्लासीस द्वारा जे मटेरियल तैयार करवामां आव्यू छे એ ફક્ત 42 પેજીસનું મટીરિયલ છે, અને આ 42 પેજીસના મટીરિયલમાં તમારો 100% સિલેબસ મિત્રો કવર કરેલો છે। ક્વેશ્ચન કઈ રીતે પૂછાય, એમાં કેટલું કન્ટેન્ટ લખવું, કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, કેટલા ક્વેશ્ચનમાં કેટલું કન્ટેન્ટ લખવું, કેવી રીતે લખવું અને પાર્ટ પાડીને કેવી રીતે લખવું, આ તમામે તમામ ઇન્ફોર્મેશન મિત્રો આપણા મટીરિયલમાં ઇન્કલુડેડ કરેલી છે। ચેપ્ટર વાઇઝ કેટલા માર્ક્સના ક્વેશ્ચન આવશે એ પણ આમાં એક્સપ્લેન કરેલું છે, ચેપ્ટરનું નામ। આ ઉપરાંત જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ હું તમને આજે સજેસ્ટ કરીશ। એકચ્યુઅલીમાં આ 42 પેજીસ આપ તૈયાર કરશો તો 56 માર્ક્સમાંથી 50 માર્ક્સ તો આપ ઇઝીલી કવર કરી શકશો। ઇન શોર્ટ, 50 માર્ક્સના ક્વેશ્ચન તો આ પેપરમાંથી જ, એટલે કે આ મટીરિયલમાંથી જ હશે। પછી તમે એને કેવી રીતે પ્રિપેર કરો છો, કેવી રીતે લખો છો, આ તમારા ઉપર ડિપેન્ડ કરે છે। એકચ્યુઅલીમાં જીટીયુમાં પેપર કેવી રીતે લખવું એનો વિડીયો પણ મેં આના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે મિત્રો, એકવાર જોઈ લેશો તો તમારા માટે પેપર લખવું બહુ જ ઇઝી થઈ જશે, કેમ કે તમે આ ફર્સ્ટ ટાઈમ જીટીયુની એક્ઝામ આપી રહ્યા છો। મિત્રો, આપણે ટ્રાય કરીશું દરેકે દરેક સબ્જેક્ટના મટીરિયલ આવી રીતે અપલોડ કરવાના છીએ। કેટલાક વિદ્યાર્થી મિત્રો પીડીએફ મટીરિયલ માટેની એક્સપેક્ટેશન રાખે છે, મિત્રો એકલું વાંચવાથી જો આવડવાનું હોત તો આપણને આવડી ગયું હોત, એટલે પીડીએફ માટેનો આગ્રહ ન રાખતા હું જે એક્સપ્લેન કરું છું એ દરેકે દરેક વર્ડ્સ જો શાંતિથી સાંભળશો, સમજશો અને એકવાર જાતે લખીને તૈયાર કરી લેશો તો આપ ઇઝીલી સારા એવા માર્ક્સ મેળવી શકશો। મિત્રો, 42 પેજીસ એક્સપ્લેન કરવા એકચ્યુઅલીમાં હું તો કરી દઈશ, પરંતુ તમારા માટે થોડું ડિફિકલ્ટ થઈ જશે। તો જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ હું તમને એક્સપ્લેન કરીશ, અને બીજા જે ક્વેશ્ચન છે એ હું તમને ડિસ્પ્લે ઉપર શો કરીશ, તો આપે એનો સ્ક્રીનશોટ લઈ લેવો કે જેથી જે વિદ્યાર્થીઓને સારામાં સારા માર્ક્સ લાવવા છે એ વિદ્યાર્થીઓ એને રીડ કરીને પણ માર્ક્સ મેળવી શકશે। તો મિત્રો, સૌ પ્રથમ ક્વેશ્ચન છે, ફર્સ્ટ ચેપ્ટર, એ 14 માર્ક્સનું ચેપ્ટર છે। વોટ ઇઝ અલ્ગોરિધમ, અલ્ગોરિધમ એટલે શું, એક્સપ્લેન ઇટ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ। મિત્રો, આ એકલો ક્વેશ્ચન પૂછાય વોટ ઇઝ અલ્ગોરિધમ તો એ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, વિથ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ પૂછાય તો 3 અથવા 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે। તો મિત્રો, અહીં આપણને 3-3 વસ્તુ એક્સપ્લેન કરેલી છે કે અલ્ગોરિધમ શું છે, તેના એડવાન્ટેજીસ પૂછાય તો કેટલું લખવાનું, તેના ડિસએડવાન્ટેજીસ પૂછાય તો કેટલું લખવાનું। મિત્રો, આ એક એક ક્વેશ્ચનના સ્ક્રીનશોટ લઈ અને તમે શાંતિથી આને રીડ કરી શકો છો। તો આ ફર્સ્ટ ક્વેશ્ચન થયો મિત્રો, વોટ ઇઝ અલ્ગોરિધમ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એના એડવાન્ટેજીસ પણ કેટલીક વાર 2 માર્ક્સમાં આવે છે, ડિસએડવાન્ટેજીસ પણ કેટલીક વાર 2 માર્ક્સમાં પૂછાયેલા છે। ત્યાર પછી અલ્ગોરિધમનું એક્ઝામ્પલ, મિત્રો આપણને એમ કીધું હોય કે અલ્ગોરિધમ એક્સપ્લેન કરો વિથ એક્ઝામ્પલ, તો આપણે આવો કોઈ પણ અલ્ગોરિધમ એક્સપ્લેન કરી શકીએ છીએ। અહીંયા આપણે એક્સપ્લેન કરેલો છે અલ્ગોરિધમ ટુ ફાઇન્ડ આઉટ ધ એરિયા ઓફ સર્કલ, એટલે કે સર્કલનો એરિયા ફાઇન્ડ કરવાનો અલ્ગોરિધમ જે 6 સ્ટેપનો છે એ આપણે અહીંયા એક્સપ્લેન કરેલો છે। મોટાભાગના વિદ્યાર્થીઓને આવડતો હશે, જેને નથી આવડતો એ અહીંયાથી તૈયાર કરી શકે છે। ત્યાર પછીનો એક ક્વેશ્ચન છે, લિસ્ટ આઉટ ટાઈપ્સ ઓફ અલ્ગોરિધમ, 2 માર્ક્સ માટેનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે અલ્ગોરિધમના ટાઈપ્સ સમજાવો। તો મિત્રો, ટોટલ આપણે અહીંયા 7 ટાઈપ્સના અલ્ગોરિધમ એક્સપ્લેન કરેલા છે અથવા તો લખેલા છે, જેને આપ યાદ કરી અને એક્ઝામમાં લખી શકો છો। ત્યાર પછીનો મિત્રો ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, આ મટીરિયલમાં મિત્રો જે આઈએમપી ક્વેશ્ચન છે એક્ઝામમાં પૂછાવાને 99% ચાન્સીસ છે એવા જ ક્વેશ્ચન આપણે અહીંયા મટીરિયલમાં ઇન્ક્લુડ કરેલા છે। વોટ ઇઝ ફ્લોચાર્ટ, તો મિત્રો ફ્લોચાર્ટ વિશે આપણે આ 4 સ્ટેટમેન્ટ લખવાના છે, વિડીયો પોઝ કરીને આપ જોઈ શકો છો। ત્યાર પછી એક્સપ્લેન વિથ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ એન્ડ એક્ઝામ્પલ, તો મિત્રો જ્યારે તમે પેપરમાં લખો છો તો આપણે સ્પષ્ટ આઉટ ટાઇટલ મારીને જ લખીશું કે ધીસ આર ધી એડવાન્ટેજીસ ઓફ ધી ફ્લોચાર્ટ, એના પછી આવશે ડિસએડવાન્ટેજીસ મીન્સ ધીસ આર ધી ડિસએડવાન્ટેજીસ ઓફ ફ્લોચાર્ટ્સ,
ત્યાર પછી બે માર્ક્સમાં મિત્રો આ ક્વેશ્ચન પૂછાય છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફ્લોચાર્ટ. મિત્રો દરેકે દરેક ક્વેશ્ચન જે પૂછાવાની શક્યતાવાળા છે એ હું તમને વારંવાર કહી રહ્યો છું, તો ધ્યાન રાખજો. પછી એવું ના થાય કે એક્ઝામ આપ્યા પછી આપણને અફસોસ થાય કે જો આટલું પ્રિપેર કર્યું હોત તો સારું. મિત્રો તમામે તમામ ક્વેશ્ચન, કયો ક્વેશ્ચન પૂછાય તો કેટલા પોઈન્ટ્સ લખવા એ સાથેની સમજૂતી આપણે આ વિડીયોમાં આપેલી છે. તો આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, કેરેક્ટરિસ્ટિક ઓફ ધી ફ્લોચાર્ટ. ત્યાર પછી વાત કરીએ જે માટે આપણે ફ્લોચાર્ટ અલ્ગોરિધમ ડ્રો કર્યો લખ્યો હતો એના માટેનો જ આપણે ફ્લોચાર્ટ પણ અહીંયા ડ્રો કરેલો છે એરિયા ઓફ સર્કલનો. તો મિત્રો જ્યારે પણ ક્વેશ્ચન પૂછાય છે કે ફ્લોચાર્ટ એક્સપ્લેન કરો વિથ એક્ઝામ્પલ, તો આપણે આ એરિયા ઓફ સર્કલનો જ ફ્લોચાર્ટ ડ્રો કરીશું, જે બિલકુલ ઇઝી છે. આપણે ફક્ત એનું ઇક્વેશન જ યાદ રાખવાનું છે કે એરિયા ઓફ સર્કલ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. ત્યાર પછી વાત કરીએ મિત્રો ડિફરન્સ છે, મોસ્ટ આઈએમપી ડિફરન્સ બિટવીન અલ્ગોરિધમ એન્ડ ફ્લોચાર્ટ. વારંવાર જીટીયુની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે ડિફરન્સ બિટવીન અલ્ગોરિધમ એન્ડ ફ્લોચાર્ટ. આપણે એમાં આ પાંચ પોઈન્ટ બંનેમાં લખી અને પછી લાસ્ટમાં એક્ઝામ્પલ લખી દેવાના છે, જે અહીંયા ઇન્ક્લુડ નથી કરેલા, બટ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે સર્કલ ઓફ એરિયા એનો ફ્લોચાર્ટ અને અલ્ગોરિધમ આપણે અહીંયા લખી દઈએ તો ચારમાંથી ચાર માર્ક્સ આપણને ઇઝીલી મળી શકે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે એક્સપ્લેન વેરિયસ સિમ્બોલ યુઝડ ઇન ફ્લોચાર્ટ, ફ્લોચાર્ટમાં વપરાતા વિવિધ પ્રકારના સિમ્બોલ. તો મિત્રો સ્ટાર્ટ એન્ડ સ્ટોપ માટે આ સિમ્બોલનો યુઝ થાય છે, ઇનપુટ અને આઉટપુટ માટે પેરેલેલોગ્રામ યુઝ થાય છે, પ્રોસેસ દર્શાવવી હોય તો રેક્ટેંગલનો યુઝ થાય છે, ત્યાર પછી આ જે ડાયમંડ શેપ છે એનો ડિસિઝન મેકિંગ માટે યુઝ થાય છે, સર્કલનો ઉપયોગ કનેક્ટર માટે થાય છે અને એરોનો ઉપયોગ ફ્લો દર્શાવવા માટે થાય છે. તો મિત્રો આ પણ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, સિમ્બોલ યુઝડ ઇન ધ ફ્લોચાર્ટ. ત્યાર પછી બે માર્ક્સ માટેના આઈએમપી ક્વેશ્ચન, એપ્લિકેશન અને ફીચર્સ ઓફ સી લેંગ્વેજ. આપણે જે લેંગ્વેજ ભણી રહ્યા છીએ એની એપ્લિકેશન છે અને ફીચર્સ છે. આ મિત્રો એક્ઝામ રિલેટેડ પણ ક્વેશ્ચન છે અને આપણને એઝ અ કોમ્પ્યુટર અને આઈટી સ્ટુડન્ટ આપણને આ પણ ખ્યાલ હોવો જોઈએ કે સી લેંગ્વેજની એપ્લિકેશન શું છે અને તેના ફીચર્સ શું છે. ત્યાર પછી મિત્રો અહીંયા જે મોસ્ટ આઈએમપી અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ કે જે વારંવાર એક્ઝામમાં પૂછાયેલા છે એવા 6 થી 7 એક્ઝામ્પલ આપણે અહીંયા દર્શાવેલા છે. બાજુમાં જ એનો અલ્ગોરિધમ છે અને જોડે જ એનો ફ્લોચાર્ટ છે. તો આપ એકવાર ફ્લોચાર્ટ ડ્રો કરી અને એના ઉપરથી અલ્ગોરિધમના સ્ટેપ બિલકુલ આસાનીથી લખી શકશો. જેમ કે સૌથી પહેલાં સ્ટાર્ટ છે તો અહીંયા પણ સ્ટાર્ટ આવશે, ત્યાર પછી રીડ નંબર તો અહીંયા પણ ઇનપુટ અથવા તો રીડ નંબર આવશે, એના પછી ડિસિઝન મેકિંગ કન્ડિશન છે તો અહીંયા પણ ડિસિઝન મેકિંગ કન્ડિશન આવશે, ત્યાર પછી મિત્રો જે નેગેટિવ કન્ડિશન હોય આપણે એ વાળું સ્ટેટમેન્ટ આપણે એના પછીના સ્ટેપમાં લખીશું અને એના પછી પોઝિટિવ સ્ટેપ વાળું એટલે કે નંબર ઇઝ ઇવન અને ત્યારબાદ આપણે સ્ટોપ. તો મિત્રો આ રીતે જો તમે ફ્લોચાર્ટ ઉપરથી અલ્ગોરિધમ લખતા શીખી જશો તો તમારે અલ્ગોરિધમ તૈયાર કરવાની જરૂર પડશે નહીં. અહીંયા આપણે જોઈએ તો રાઇટ અલ્ગોરિધમ એન્ડ ડ્રો ધ ફ્લોચાર્ટ ટુ ફાઇન્ડ વેધર ગિવન નંબર ઇઝ ઇવન ઓર ઓડ. આપેલો નંબર ઇવન છે કે ઓડ એ માટેનો આ ફ્લોચાર્ટ અને અલ્ગોરિધમ છે. ત્યાર પછી જોઈએ તો મેક્સિમમ નંબર ફ્રોમ ગિવન 3 નંબર, આપેલા 3 નંબરમાંથી મેક્સિમમ નંબર ફાઇન્ડ કરવા માટેનો આ અલ્ગોરિધમ છે અને અલ્ગોરિધમ પરથી આપણે એનો આ ફ્લોચાર્ટ છે અને એના ઉપરથી આપણે એનો અલ્ગોરિધમ લખવાનો છે. ત્યાર પછીનો એક મોસ્ટ આઈએમપી અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ, ફાઇન્ડ ધ અલ્ગોરિધમ એન્ડ ડ્રો ધ ફ્લોચાર્ટ ટુ પ્રિન્ટ ધ મેક્સિમમ નંબર ફ્રોમ ગિવન 2 નંબર. ઉપરનો છે એ 3 નંબરમાંથી મેક્સિમમ ફાઇન્ડ કરવાનો છે, આ અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ છે એ 2 નંબરમાંથી મેક્સિમમ નંબર ફાઇન્ડ કરવા માટેનો છે. મિત્રો જો મેક્સિમમની જગ્યાએ મિનિમમ નંબર પૂછાય તો ફક્ત ગ્રેટર દેનની જગ્યાએ લેસ દેન કરવાનું છે અને અહીંયા જે આપણે પ્રિન્ટ કરાવીએ છીએ મેક્સિમમ એની જગ્યાએ મિનિમમ આપણે પ્રિન્ટ કરાવવાનું છે. મિત્રો જે વિદ્યાર્થી મિત્રોએ તૈયાર કરી છે એના માટે આ વિડીયો ક્વિક રિવિઝનના સ્વરૂપે થઈ જશે, તો એકવાર આપ જોઈ લેશો તો પણ આપણને
આઈડિયા ક્લિયર થઈ જશે કે કયો ક્વેશ્ચન પૂછાય તો એમાં કેટલી તૈયારી કરવાની છે. ત્યાર પછીની વાત કરીએ, રાઇટ અ અલ્ગોરિધમ એન્ડ ડ્રો ધ ફ્લો ચાર્ટ ફોર પ્રિન્ટ 1 થી n નંબર. મિત્રો, 1 થી n નંબર પ્રિન્ટ કરાવવા માટેનો ફ્લો ચાર્ટ અને અલ્ગોરિધમ અહીંયા આપેલો છે. જો આપણને ટોટલ 50 નંબર સુધીના નંબર પ્રિન્ટ કરાવવાના કે તો આપણે એનની જગ્યાએ મિત્રો 50 એટલે કે 50 લઈ લઈશું, અને આ કન્ડિશનમાં પણ એનની જગ્યાએ 50 એટલે કે 50 લઈ લઈશું. મતલબ મિત્રો, આ એન નંબર સુધીનો છે, એનની જગ્યાએ તમે કોઈ પણ વેલ્યુ ચેન્જ કરી શકો છો. ડિપેન્ડ્સ ઓન કે એક્ઝામમાં કેવી રીતે ક્વેશ્ચન પૂછાયેલો છે. ત્યાર પછી મોસ્ટ 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 આઈએમપી અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ. ફાઇન્ડ ધ ફેક્ટોરિયલ ઓફ ગિવન નંબર. આપેલા નંબરનો ફેક્ટોરિયલ નંબર ફાઇન્ડ કરવા માટેનો ફ્લો ચાર્ટ અને અલ્ગોરિધમ જે વારંવાર એક્ઝામમાં પૂછાયેલો છે. મિત્રો, ટાઈમ બહુ ઓછો છે, આપણે આખો સિલેબસ વિડીયોમાં એક્સપ્લેન નથી કરી શકતા, પરંતુ તમને આટલી ડિટેલ જરૂર આપી શકીએ છીએ કે આપણી જોડે આ ફેક્ટોરિયલનો ફ્લો ચાર્ટ અને અલ્ગોરિધમ બંને તમને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે. વિડીયો પોઝ કરી એકવાર જાતે તમે આને તૈયાર કરી શકો છો. નેક્સ્ટ સેમિસ્ટરમાં આપણે દરેક ચેપ્ટરના દરેક પોઈન્ટ વાઇઝના વિડીયો યુટ્યુબ પર અપલોડ કરીશું, જેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તો નેક્સ્ટ સેમિસ્ટરમાં તમને ઘરે બેઠા બધા જ સબ્જેક્ટ મિત્રો ઇઝીલી રીતે શીખવા મળી જશે. ત્યાર પછી વાત કરીએ કે 1 થી n નંબરનું એડિશન કરાવવાનું છે. રાઇટ અ અલ્ગોરિધમ એન્ડ ડ્રો ફ્લો ચાર્ટ ટુ પ્રિન્ટ એડિશન ઓફ ઇવન નંબર બિટવીન 1 થી n. એટલે કે 1 થી n નો તો આપણે અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ જોઈ લીધો છે. આમાં મિત્રો શું છે, 1 થી n નંબર આપેલા હોય તો એમાં ઇવન નંબર જેટલા પણ હોય એનું એડિશન કરાવવાનું છે. મતલબ 1 થી 10 આપેલા હોય તો 2, 4, 6, 8 અને 10 આટલા જ નંબરનું આપણે એડિશન કરાવતો અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ ડ્રો કરવાનો છે. જોડે જોડે મિત્રો લખેલું છે કે જો ઓડ નંબર માટે પૂછાય તો શું કરવું, એની ડિટેલ પણ આપણે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લખેલી છે. મિત્રો, એક એક લાઇન જો તમે વાંચશો અને તૈયાર કરશો તો એક્ઝામમાં સારા એવા માર્ક્સ મેળવી શકશો. ત્યાર પછીનો જે અલ્ગોરિધમ છે એ છે ઓડ નંબર પ્રિન્ટ કરાવવાનો છે, જે આપણે ઓલરેડી આના ઉપર ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આ છે ઇવન નંબર માટેનો અને આ છે ઓડ નંબર માટેનો. મિત્રો, આપ આના સ્ક્રીનશોટ લઈ આની સ્ટડી કરી વિડીયો પોઝ કરી આપ 1 થી 2 વાર આની પ્રિપરેશન કરી લેશો તો આપ એક્ઝામમાં સારી રીતે એટેમ્પ્ટ કરી શકશો. ત્યાર પછી છે અલ્ગોરિધમ કે રાઇટ અ અલ્ગોરિધમ ટુ સ્વેપ વેલ્યુ ઓફ 2 વેરિયેબલ. માની લો કે એ અને બીમાં આ બંને વેરિયેબલમાં કોઈ વેલ્યુ આપણે લખેલી છે, એને સ્વેપ કરાવી છે એટલે કે વેલ્યુ ચેન્જ કરવી છે એની બીમાં અને બીની એમાં લઈ જવી છે, તો એના માટેનો મિત્રો આ અલ્ગોરિધમ છે. મિત્રો, 14 ક્વેશ્ચન તૈયાર કરવાથી આપ જીટીયુની પરીક્ષામાં 14 માર્ક્સ તો ઇઝીલી મેળવી શકશો, કેમ કે ચેપ્ટર 1 જે છે એ 14 માર્ક્સનું છે અને એમાં ફક્ત આપણે આટલા જ ક્વેશ્ચન તૈયાર કરવાના છે. ત્યાર પછી વાત કરીએ ચેપ્ટર 2ની, એ પણ મિત્રો 14 માર્ક્સનું ચેપ્ટર છે, તો આમાં પણ આપ દરેકે દરેક ક્વેશ્ચનને શાંતિથી સમજજો, એના સ્ક્રીનશોટ અથવા તો વિડીયોને પોઝ કરી અને આટલા ક્વેશ્ચન પ્રિપેર કરી લેશો તો જીટીયુની પરીક્ષામાં આપ જે વિદ્યાર્થી મિત્રોને પાસ થવાનો ડર છે એ પાસ થઈ જશે, અને જે વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ લાવવા છે તો એ વિદ્યાર્થી મિત્રો સારા માર્ક્સ પણ મેળવી શકશે. સૌ પ્રથમ જોઈએ પ્રોગ્રામ અને પ્રોગ્રામિંગ. અહીંયા મિત્રો બંનેની ડેફિનેશન આપણને આપેલી છે. ત્યાર પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સી લેંગ્વેજ. સી લેંગ્વેજની કેરેક્ટરિસ્ટિક્સ શું છે આ ક્વેશ્ચન પણ પૂછાય છે. તો મિત્રો, અહીંયા આપણે દરેકે દરેક પ્રકારની કેરેક્ટરિસ્ટિક અહીંયા દર્શાવેલી છે. ત્યાર પછી જોવા જઈએ તો ગીવ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ સી લેંગ્વેજ અથવા તો ફીચર્સ ઓફ સી લેંગ્વેજ. એડવાન્ટેજીસ જે આપણને આપેલા છે એ જ આપણી સી લેંગ્વેજના ફીચર્સ છે. તો મિત્રો, અહીંયા આપણને એડવાન્ટેજીસ પણ સમજાવેલા છે કે સ્ટેબલ છે, મોડ્યુલર લેંગ્વેજ છે, પોર્ટેબલ લેંગ્વેજ છે, કન્સાઇન્સ લેંગ્વેજ છે, આપણને ડેટા ટાઈપ્સ પ્રોવાઈડ કરેલા છે, ઓપરેટર અલગ અલગ આપેલા છે, એનું એક્ઝિક્યુશન બહુ સ્પીડી થાય છે અને આ કોર લેંગ્વેજ છે. તો આટલી ટાઈપ્સના એડવાન્ટેજીસ મિત્રો આપણને આપેલા છે. ત્યાર પછી એના ડિસએડવાન્ટેજીસ આપેલા છે. તો મિત્રો, બંનેમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે.
ત્યાર પછી વાત કરીએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો, મોસ્ટ 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 આઈએમપી કે વાય સી ઇઝ કોલ્ડ ધ મિડલ લેવલ લેંગ્વેજ, સીને મિડલ લેવલ લેંગ્વેજ તરીકે કેમ ઓળખવામાં આવે છે, એક્સપ્લેન ધ ફીચર્સ ઓફ હાયર એન્ડ લોઅર લેવલ લેંગ્વેજ. તો મિત્રો આ જે સી લેંગ્વેજ છે એમાં હાયર લેવલ લેંગ્વેજ અને લોઅર લેવલ લેંગ્વેજ બંનેના ફીચર્સ સી લેંગ્વેજમાં ઇન્ક્લુડેડ કરેલા છે, એન્ડ ધેટ્સ વાય સી ઇઝ કોલ્ડ ધ મિડલ લેવલ લેંગ્વેજ. તો મિત્રો પહેલાં આપણે આટલું ડિસ્ક્રિપ્શન લખીશું, આપ વિડીયો પોઝ કરીને એક એક પોઈન્ટ મિત્રો બહુ જ ઇઝી લેંગ્વેજમાં એક્સપ્લેન કરેલા છે આપણે, તો આપ વાંચશો તો પણ તમને યાદ રહી જશે. ત્યાર પછી આપણે હાયર લેવલ લેંગ્વેજના ફીચર્સ અને લોઅર લેવલ લેંગ્વેજના ફીચર્સ આપણે એક્સપ્લેન કરી દઈશું, બીકોઝ કે સીમાં આ બંને લેંગ્વેજીસના ફીચર્સ ઇન્ક્લુડેડ છે. ત્યાર પછી કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર વચ્ચેનો ડિફરન્સ. મિત્રો આપણને લગભગ તો ખ્યાલ જ હશે કમ્પાઇલર શું છે અને કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર વચ્ચેનો ડિફરન્સ કેટલીક વાર એક્ઝામમાં પૂછાયેલો છે. ત્યાર પછી વાત કરીએ કોમેન્ટ. સીમાં મિત્રો કોમેન્ટ કેટલા ટાઈપની હોય તમને ખબર છે, એક છે સિંગલ લાઇન કોમેન્ટ અને બીજી છે મલ્ટી લાઇન કોમેન્ટ. સિંગલ લાઇન કોમેન્ટને આપણે આવા ડબલ ફોરવર્ડ સ્લેશ વડે દર્શાવી શકીએ છીએ, અને જે મલ્ટી લાઇન કોમેન્ટ હોય એને મિત્રો આપણે સ્લેશ અને પછી સ્ટાર આની મદદ વડે દર્શાવી શકીએ છીએ. અહીંયાથી કોમેન્ટ સ્ટાર્ટ થશે અને જ્યાં આપણે સ્ટાર અને સ્લેશ લખીશું ત્યાં આપણી કોમેન્ટ પૂર્ણ થશે. મિત્રો એક એક પોઈન્ટ વાંચી લેશો તો આપણને બિલકુલ ઇઝીલી ખબર પડી જશે કે સી લેંગ્વેજમાં કોમેન્ટ શું હોય છે. ત્યાર પછી સીમાં મિત્રો હેડર ફાઇલ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 2 માર્ક્સ માટેનો કે હેડર ફાઇલ શું છે. તો મિત્રો આપણે સી પ્રોગ્રામિંગમાં જે પણ ઇનબિલ્ટ ફીચર યુઝ કરીએ છીએ જેવા કે પ્રિન્ટએફ, સ્કેનએફ, આ તમામે તમામ ફંક્શન આ હેડર ફાઇલોમાં ઇમ્પ્લિમેન્ટ કરેલા છે, જેની આપણે જરૂરિયાત જણાય એ પ્રમાણેની હેડર ફાઇલ આપણે ઇન્ક્લુડ કરી શકીએ છીએ. મિત્રો એઝ અ સી લેંગ્વેજ આપણે કોમ્પ્યુટર આઈટીના સ્ટુડન્ટ છીએ, તો આપણને આ તમામે તમામનું એક્ઝામ રિલેટેડ તો અલગ વાત છે, પરંતુ આનું બેઝિક નોલેજ ક્લિયર હોવું જરૂરી છે. તો એક્ઝામ પૂરું કર્યા પછી પણ જો તમે આ ફાઇલને રીડ કરશો તો તમારા સી લેંગ્વેજના જે બેઝિક થિયરીકલ કોન્સેપ્ટ છે એ મિત્રો ક્લિયર થઈ જશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે સીના ડેટા ટાઈપ્સ. મિત્રો ડેટા ટાઈપ્સ મોસ્ટલી 2 પ્રકારના હોય છે, પ્રાઇમરી અને સેકન્ડરી. એમાં પ્રાઇમરી ડેટા ટાઈપમાં જોઈએ તો ઇનબિલ્ટ ડેટા ટાઈપ, આ તમામે તમામ વિશે તમને ખ્યાલ છે. સેકન્ડરી ડેટા ટાઈપના 2 પાર્ટ પડે છે, ડિરાઇવ ડેટા ટાઈપ અને યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. એમાં જે એરે ફંક્શન અને પોઇન્ટર છે એ ડિરાઇવ ડેટા ટાઈપ છે, અને સ્ટ્રક્ચર, યુનિયન અને ઇનમ એ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે. મિત્રો એક શોર્ટમાં વાત કરું તો સેકન્ડ સેમિસ્ટરમાં આ જે 6 ડેટા ટાઈપ છે એ 6 ડેટા ટાઈપના ટોટલ 6 ચેપ્ટર આપણે ડિટેલમાં સ્ટડી કરવાના છે. મતલબ ફર્સ્ટ ચેપ્ટર આખું એરેનું હશે, ત્યાર પછીનું આખું ચેપ્ટર ફંક્શનનું, મતલબ આખું આપણું સેકન્ડ જે સેમિસ્ટર છે એમાં એસીપી સબ્જેક્ટ આવે છે. એમાં 6 વર્ડ્સના આપણે 6 ચેપ્ટર ડિટેલમાં ભણવાના છે. જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. આપણે તમામે તમામ ચેપ્ટરના એક એક થિયરી ક્વેશ્ચનના વિડીયો અપલોડ કરવાના છીએ. ત્યાર પછી મિત્રો આ દરેકે દરેક ડેટા ટાઈપ, પ્રાઇમરી ડેટા ટાઈપ કોને કહેવાય, એમાં જે ટાઈપ્સ છે ઇન્ટીજર એના વિશેની ડિટેલ, ફ્લોટ એટલે કે પોઈન્ટવાળી સંખ્યાઓ એની ડિટેલ, ત્યાર પછી કેરેક્ટર ડેટા ટાઈપ જે A, Z, 9 ને આપણે કહીએ છીએ, અને વોઇડ ડેટા ટાઈપ, ચારે ચાર વિશે મિત્રો આપણને ડિટેલમાં અહીંયા આપેલું છે. ત્યાર પછી સેકન્ડરી ડેટા ટાઈપ કોને કહેવાય, એના અંદર ડિરાઇવ ડેટા ટાઈપ અને યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. ઓલરેડી આપણે જોઈ લીધું કે ડિરાઇવ ડેટા ટાઈપમાં આવશે એરે, પોઇન્ટર અને ફંક્શન. ત્યાર પછી યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપમાં આવશે સ્ટ્રક્ચર, યુનિયન અને ઇનમ. તો આ તમામે તમામ ડિટેલ એકવાર મિત્રો તમે વાંચશો તો પણ તમને ઇઝીલી યાદ રહી જશે. મિત્રો વિડીયોને તમારા બીજા ફ્રેન્ડ સાથે પણ શેર કરો કે જેથી એમને હજુ પણ પ્રિપરેશન ના કરી હોય તો ફક્ત એક જ દિવસની પ્રિપરેશનથી તમે જે સિચ્યુએશનમાં છો એનાથી બહુ એવી સારી કન્ડિશનમાં મિત્રો તમે આવી જશો. 30-40 માર્ક્સની તૈયારી હશે તો થોડા 10-15 માર્ક્સ તો તમારા મિત્રો આ વિડીયો જોવાથી ચોક્કસ આવશે. જો મિત્રો વિડીયો ગમે તો એને ચોક્કસથી લાઇક કરજો, તેમજ તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો શેર કરજો કે જેથી એ મિત્રો પણ આનો બેનિફિટ લઈ શકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે એક્સપ્લેન સી કોન્સ્ટન્ટ ઇન ડિટેલ. એટલે કે મિત્રો કોન્સ્ટન્ટ કોને કહેવાય એની ડિટેલ આપણે એક્સપ્લેન કરવાની છે. તો કોન્સ્ટન્ટ આર વેલ્યુઝ ધેટ નેવર ચેન્જ.
એવી વેલ્યુ કે જે ક્યારે ચેન્જ થતી નથી તો એને આપણે કોન્સ્ટન્ટ તરીકે ઓળખીએ છીએ. એ મિત્રો કંઈ પણ હોઈ શકે છે, નંબર, કેરેક્ટર, સ્ટ્રીંગ. તો એ આપણે અહીંયા ડિટેલમાં સમજાવેલું છે કે ઇન્ટીજર કોન્સ્ટન્ટ, ત્યાર પછી છે ફ્લોટ કોન્સ્ટન્ટ, કેરેક્ટર કોન્સ્ટન્ટ અને સ્ટ્રીંગ કોન્સ્ટન્ટ. ત્યાર પછીની વાત કરીએ કે વોટ ઇઝ વેરિયેબલ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો. વેરિયેબલ વિશેના 3 પોઈન્ટ આપેલા છે અને વેરિયેબલને ડિફાઇન કરવાના જે રૂલ્સ છે, આ ક્વેશ્ચન વારંવાર એક્ઝામમાં પૂછાયેલો છે. ફક્ત આપણે આ 4 જ રૂલ્સ યાદ કરવાના છે અને એક્ઝામમાં સારા એવા માર્ક્સ મેળવી શકશો. ત્યાર પછીની વાત કરીએ આઈડેન્ટિફાયર એટલે શું, એને કઈ રીતે ડિક્લેર કરાય એના રૂલ્સ. તો મિત્રો આઈડેન્ટિફાયરના 3 પોઈન્ટ આપણે લખી અને ત્યાર પછી એના રૂલ્સ, જે 5 રૂલ્સ છે, એ આપણે તૈયાર કરી અને એક્ઝામમાં લખી શકીએ છીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કીવર્ડ એટલે શું, એને એના નામ સાથે સમજાવો. તો મિત્રો આ 4 પોઈન્ટમાં કીવર્ડ વિશેની ડિટેલ આપેલી છે અને ત્યાર પછી 32 કીવર્ડ્સ આપણને અહીંયા આપેલા છે. મિત્રો આમાંથી જેટલા આપણને યાદ રહે એટલા આપણે એક્ઝામમાં લખી શકીએ છીએ. ત્યાર પછી કોન્સ્ટન્ટ વેરિયેબલ અને વોલેટાઇલ વેરિયેબલ, આ ક્વેશ્ચન પણ એક્ઝામમાં વારંવાર પૂછાયેલો છે. તો મિત્રો આ પ્રિપેર કરી અને એને એક્ઝામમાં લખી શકો છો. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી સેકન્ડ સેમિસ્ટરમાં આપણે તમને દરેકે દરેક ક્વેશ્ચન ડિટેલમાં એક્સપ્લેન કરીને એનો વિડીયો અપલોડ કરવાના છીએ. ત્યાર પછી વાત કરીએ એક્સપ્લેન બ્લેક સ્લેશ એન્ડ ટ્રાયગ્રાફ કેરેક્ટર. આ છે મિત્રો બ્લેક સ્લેશ કેરેક્ટર. એકચ્યુઅલીમાં તમને આના વિશે ખ્યાલ હશે કે સ્લેશ એન એટલે શું, સ્લેશ એફ એટલે શું, બટ એને કહેવામાં આવે છે બ્લેક સ્લેશ કેરેક્ટર. 2-3 વાર જીટીયુની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. દરેકે દરેક આપણને અહીંયા કેરેક્ટર અને એનું મિનિંગ અહીંયા આપણને એક્સપ્લેન કરેલું છે. એ જ રીતે બીજી વાત કરીએ તો ટ્રાયગ્રાફ કેરેક્ટર, આ જે આપણને આપેલા છે એ ટ્રાયગ્રાફ કેરેક્ટર આપેલા છે અને બાજુમાં એની આપણને ડિટેલ એક્સપ્લેન કરેલી છે. ત્યાર પછી વાત કરીએ કંટ્રોલ સ્ટ્રીંગ એટલે શું. તો મિત્રો ખ્યાલ છે કે ઇન્ટીજર માટે, સોરી, કેરેક્ટર માટે પર્સન્ટેજ સી, ઇન્ટીજર માટે પર્સન્ટેજ ડી. તો આ ક્વેશ્ચનને આપણે, મોટાભાગના સ્ટુડન્ટને ખ્યાલ નહીં હોય કે આ જે લખીએ છીએ પર્સન્ટેજ ડી, પર્સન્ટેજ સી, એને આપણે કંટ્રોલ સ્ટ્રીંગ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આ ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાયેલો છે. ત્યાર પછી વાત કરીએ ટાઈપ કન્વર્ઝન. મિત્રો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે ટાઈપ કન્વર્ઝન એટલે શું. તો એના અંદર ટોટલ એના 2 ટાઈપ છે, ઇમ્પ્લિસિટ ટાઈપ કાસ્ટિંગ અને એક્સપ્લિસિટ ટાઈપ કાસ્ટિંગ. આ ક્વેશ્ચન પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો. આ પણ એક્ઝામમાં પૂછાયેલો છે. મિત્રો તમે જો હજુ તૈયારી સ્ટાર્ટ ના કરી હોય તો કોઈ 1 કે 2 ચેપ્ટર સ્કીપ કરી દેવા અને એના સિવાયના ચેપ્ટર પણ જો તમે કરશો તો 12-15 કલાકમાં તમે આખે આખો સબ્જેક્ટ રિવાઇઝ કરી શકશો અને પ્રિપેર કરી શકશો. ત્યાર પછી આપણે વાત કરીએ કે ડ્રો એન્ડ એક્સપ્લેન સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ. સી પ્રોગ્રામનું આપણે સ્ટ્રક્ચર લખવાનું છે મિત્રો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ, કે આ જે સી પ્રોગ્રામ લખીએ છીએ એના દરેકે દરેક પાર્ટની અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે કે સ્ટ્રક્ચરમાં સ્ટાર્ટ કરીએ કે આ પાર્ટ, તો એ પાર્ટને કહેવાય લિંક એરિયા. ત્યાર પછી આવી રીતે કોઈ ડિફાઇન કરીએ છીએ આપણે વેલ્યુ તો એને ડેફિનેશન એરિયા કહેવાય. ત્યાર પછી ડિક્લેર કરીએ છીએ તો એને ગ્લોબલ ડિક્લેરેશન એરિયા કહેવાય. ત્યાર પછી આપણે જે વર્ડ મેન લખીએ છીએ એને મેઇન સેક્શન કહેવામાં આવશે. ત્યાર પછી એ રીતે દરેકે દરેક પોઈન્ટ્સ મિત્રો અહીંયા એક્સપ્લેન કરેલા છે. એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ. એ દરેકે દરેક સેક્શનને આપણે અહીંયા પોઈન્ટ વાઇઝ મિત્રો એક્સપ્લેન કરેલા છે. વિડીયોને પોઝ કરી અને ક્વેશ્ચન તૈયાર કરી શકો છો. જો મિત્રો તૈયારી સ્ટાર્ટ ના કરી હોય તો પણ આપ 4-5 ચેપ્ટર પ્રિપેર કરી દેવા કે જેથી પરીક્ષામાં આપ સારા એવા માર્ક્સ મેળવી શકશો અને જે ફેલ થવાનું ટેન્શન છે એમાંથી દૂર થઈ જશો. ત્યાર પછી મિત્રો આ નાના નાના ક્વેશ્ચન વારંવાર પૂછાય છે કે પુટ કેરેક્ટર અને ગેટ કેરેક્ટર વચ્ચેનો ડિફરન્સ સમજાવો. ત્યાર પછી પુટેસ અને પુટ સીએચ વચ્ચેનો ડિફરન્સ સમજાવો. અને લાસ્ટમાં પ્રિન્ટએફ અને સ્કેનએફ, આનો મતલબ શું છે મિત્રો. આ વારંવાર ક્વેશ્ચન પૂછાયેલો છે. ફક્ત 3-3 પોઈન્ટ લખવાથી આપણે આ એક્સપ્લેન કરી શકીએ છીએ. અને લાસ્ટમાં સિન્ટેક્સ એરર કોને કહેવાય અને રનટાઈમ એરર કોને કહેવાય, એ બંને વચ્ચેનું પોઈન્ટ્સ પણ એક્ઝામમાં કેટલી વાર પૂછાયેલા છે. મિત્રો
આપ 17 પેજ તૈયાર કરશો તો પણ બંને ચેપ્ટર જોવા જઈએ તો 14 14 માર્ક્સના ચેપ્ટર છે, એટલે કે 28 માર્ક્સ તમે આસાનીથી મિત્રો મેળવી શકશો. અને કેટલાય ક્વેશ્ચન તમને ઓપ્શનમાં આવવાના છે, તો તમને સારી એવી ચોઇસ પણ મળી રહેશે. જો કોઈ ક્વેશ્ચન હાર્ડ લાગે છે તો એને સ્કીપ કરી દો, કેમ કે આપણને ઓલરેડી ઓપ્શન મળવાના છે. પરંતુ જેટલી તૈયારી કરો એટલી પરફેક્ટ તૈયારી કરશો તો ચોક્કસથી સારા માર્ક્સ આવશે. ત્યાર પછી જે ચેપ્ટર 3 છે મિત્રો, એ 14 માર્ક્સનું છે, એકદમ ઇઝી ચેપ્ટર છે. બધા જ ઓપરેટર આપણે ભણવાના છે, જેમ કે અહીંયા ટોટલ ઓપરેટર એટલે શું એ વિશેની ઇન્ફોર્મેશન આપેલી છે, અને ટોટલ 8 ઓપરેટર્સ આપણને આપેલા છે. તો મિત્રો આઠે આઠ ઓપરેટરમાંથી કોઈ પણ 4 ઓપરેટર એક્ઝામમાં પૂછાય છે, અને 100એ 100% તમને આવડશે એની મને ખાતરી છે. સૌ પ્રથમ જોવા જઈએ તો એરેથમેટિક ઓપરેટર. તો મિત્રો આ સિમ્પલ તમે ઓલરેડી સ્ટડી કરી જ ગયા છો. આપણે વિથ એક્ઝામ્પલ તમને એક્સપ્લેન કરેલું છે કે એ ઇક્વલ ટુ 10 અને બી ઇક્વલ ટુ 5, તો એ પ્લસ બી શું થશે, એ માઇનસ બી શું થશે. બસ મિત્રો એવી જ રીતે આપણે એરેથમેટિક ઓપરેશન એક્સપ્લેન કરેલા છે અને નીચે એનો પ્રોગ્રામ આપેલો છે. તો મિત્રો દરેકે દરેક વખતે ઓપરેટરનું ડિસ્ક્રિપ્શન, એનો પ્રોગ્રામ અને એનું આઉટપુટ આટલું આપ લખશો તો તમને 4 માર્ક્સ બિલકુલ ઇઝીલી મળી જશે. ત્યાર પછી સેકન્ડ ઓપરેટરની વાત કરીએ, રિલેશનલ ઓપરેટર. મિત્રો આ પણ તમને ખબર છે કે કયા કયા રિલેશનલ ઓપરેટર છે, લેસ દેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર દેન. તો અહીંયા પણ આપણે બે વેલ્યુ સપોઝ કરી અને એના એક્ઝામ્પલ અહીંયા એક્સપ્લેન કરેલા છે. ત્યાર પછી નીચે એનો પ્રોગ્રામ આપેલો છે. આ પ્રોગ્રામમાં પણ તમે મિનિમમ 5 થી 6, આપણે બહુ બધી કમ્પેરિઝન કરેલી છે, કોઈ પણ 5 થી 6 કમ્પેરિઝન અહીંયા લખી અને એનું આઉટપુટ લખી શકો છો. ત્યાર પછીના ઓપરેટરની વાત કરીએ મિત્રો, લોજિકલ ઓપરેટર, જે તમારા ફંડામેન્ટલ ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં આવે છે. લોજિકલ એન્ડ, લોજિકલ ઓર અને લોજિકલ નોટ, આ તમામે તમામ વિશે તમને ઓલરેડી ખ્યાલ છે. તો મિત્રો લોજિકલ ઓપરેટર પૂછાય તો આપણે આટલી ડિટેલ એક્સપ્લેન કરી અને એનો પ્રોગ્રામ અને ત્યાર પછી એનું આઉટપુટ લખી લઈશું, કે જેથી પણ આપણને આના સારા એવા માર્ક્સ મળી શકે. મિત્રો બિલકુલ ઇઝી ચેપ્ટર છે, ઓલરેડી આપણને તમામે તમામ વિશે ખ્યાલ જ છે. ત્યાર પછી છે અસાઇનમેન્ટ ઓપરેટર, એ વિશે પૂછાય તો મિત્રો આપણે આટલા ઓપરેટરના એક્ઝામ્પલ એટલે કે એનું ડિસ્ક્રિપ્શન આપી અને એમાં પણ એનો પ્રોગ્રામ અને ત્યાર પછી એનું આઉટપુટ આપણે લખી દેવાનું છે. ત્યાર પછી વાત કરીએ તો ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર આપેલો છે. મિત્રો આપણને ખબર છે કે એમાં ટોટલ 4 ટાઈપના ઓપરેટર્સ છે, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટમાં, પ્લસ પ્લસ, માઇનસ માઇનસ, એમાં પણ પ્રિફિક્સ અને પોસ્ટ ફિક્સ. તો એમાં પણ આપણે અહીંયા એક્ઝામ્પલ લખી લઈશું અને એના આઉટપુટ લખી લઈશું. મિત્રો વિડીયોને પોઝ કરી અને તમે જે પણ કન્ટેન્ટ આપેલું છે એને એકવાર તૈયાર કરીને લખી લેવું, કેમ કે 1 કલાકથી 1.5 કલાકના અંદર આખે આખો સિલેબસ એક્સપ્લેન કરવો મારા માટે તો ઇઝી થઈ જશે, પરંતુ તમારા માટે એને સમજવું હાર્ડ થઈ જશે. સો આપણે દરેકે દરેક પોઈન્ટ અને ક્વેશ્ચન સ્ક્રોલ કરીને તમને બતાવીએ છીએ, તો એને પોઝ કરી અને તૈયારી સ્ટાર્ટ કરી દેવી. ત્યાર પછી વાત કરીએ કન્ડિશનલ ઓપરેટર, એ પણ મિત્રો વારંવાર પૂછવામાં આવે છે. આ કન્ડિશનલ ઓપરેટરને બીજું નામ છે ટર્નરી ઓપરેટર. તો ટર્નરી ઓપરેટરથી પણ આ ક્વેશ્ચન ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલો છે. ત્યાર પછી વાત કરીએ બીટવાઇઝ ઓપરેટરની, તો એ પણ મિત્રો આપણને આવડે એવો છે બીટવાઇઝ ઓપરેટર, આ પણ એક્ઝામમાં પૂછાયેલો છે. અને ત્યાર પછી જોવા જઈએ તો સ્પેશિયલ ઓપરેટર, આ મિત્રો સ્પેશિયલી ઓપરેટર છે, ફક્ત 6 જ ઓપરેટર આપણે યાદ રાખવાના છે, અને બાજુમાં એનું ડિસ્ક્રિપ્શન પણ ડિટેલમાં આપેલું છે. ત્યાર પછી મિત્રો ઓપરેટરની પ્રેસિડન્સી, જે અહીંયા આપણને આપેલી છે. આ ક્વેશ્ચન આ રીતે નથી પૂછાતો કે ઓપરેટરની પ્રેસિડેન્સી એટલે શું, પરંતુ મિત્રો આ તમને સમજવા માટે આપેલી છે. એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાય છે મિત્રો એ આ રીતે પૂછાય છે કે આને સોલ્વ કરો, ઇવેલ્યુએટ ધ ફોલોઈંગ એક્સપ્રેશન. તો આ એક્સપ્રેશનને સોલ્વ કરવા માટે આપણે સૌથી પહેલાં કયું ઇવેલ્યુએશન કરવું, આને સોલ્વ કરવા માટે સૌથી પહેલાં કયું ઇવેલ્યુએશન કરવું, એના રૂલ્સ મિત્રો તમને આપણને અહીંયા આપેલા છે. તો આ રૂલ્સ એકવાર સમજી અને પછી તમે જો આને સોલ્વ કરશો તો મિત્રો બિલકુલ આસાનીથી તમે 4 માર્ક્સ મેળવી શકશો. આ ક્વેશ્ચન એક્ઝામમાં 100% મિત્રો આવે છે. અહીંયા 10th નો કોન્સેપ્ટ કામ નહીં લાગે, જે આપણે બોડોમસ અથવા તો ભાગુશવાનો નિયમ લગાવતા હતા
એ અહીંયા મિત્રો કામ નહીં લાગે એના માટે આપણે એકવાર રૂલ્સ વાંચવાના છે. ઇવન મેં દરેકે દરેક સ્ટેપમાં ડિસ્ક્રિપ્શન લખેલું છે કે કેમ આપણે આના પછી આ સ્ટેપ પરફોર્મ કર્યું છે. તો મિત્રો 4 માર્ક્સ માટેનો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ત્યાર પછી મિત્રો કેટલાક આઉટપુટ આપેલા છે. જે વિદ્યાર્થીઓને પ્રોગ્રામિંગ આવડે છે એ જ વિદ્યાર્થી મિત્રોએ આમાં મગજ બગાડવું, જેને પ્રોગ્રામિંગનો કોન્સેપ્ટ નથી આવડતો એને આ પોઈન્ટ તૈયાર કરવાની કોઈ જરૂર નથી. આ જે ક્વેશ્ચન છે એ એમસીક્યુમાં આવી શકે છે, તો આપ એકવાર જોઈ અને આને સોલ્વ કરી દેવા. ત્યાર પછીનો મિત્રો આ એક નાનકડો ક્વેશ્ચન જે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે કે આ જે એક્સપ્રેશન આપેલું છે એને સી લેંગ્વેજની રીતે લખો. તો મિત્રો સી લેંગ્વેજની અંદર જ્યારે એક્સ સ્ક્વેર હોય તો એને એક્સ ઇન્ટુ એક્સ લખાય છે. ત્યાર પછી આ ફોર એક્સ વાય સાઇન વાય લખવું હોય તો ફોર ઇન્ટુ એક્સ ઇન્ટુ વાય ઇન્ટુ સાઇન આ રીતે આપણે લખવું પડે છે. મિત્રો આ યાદ રાખજો, કેમ કે આટલું જ લખવાના આપણને જીટીયુ 2 માર્ક્સ આપે છે. તો આ પોઈન્ટ્સને ખાસ તૈયાર કરી લેવું. મિત્રો સ્ટાર્ટ થાય છે ચેપ્ટર 4. ઓલરેડી ચેપ્ટર 3 સુધીના ક્વેશ્ચન કે જે એકચ્યુઅલીમાં 14 માર્ક્સના ચેપ્ટર હતા બધા જ એપ્રોક્સિમેટ, એટલે આપણે જોવા જઈએ તો 42 માર્ક્સનું ઓલરેડી આપણે કવર કરી ચૂક્યા છીએ. તો મિત્રો જો કોઈ વિદ્યાર્થી મિત્રો વિડીયો દોડાવીને જોવે છે અથવા તો આગળ વધીને જોવે છે, તો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તૈયાર કરતા આવશો તો તમારા માટે પ્રિપેરેશન કરવી બહુ ઇઝી થઈ જશે. ત્યાર પછી આપણે વાત કરીએ ચેપ્ટર 4 ડિસિઝન સ્ટેટમેન્ટવાળું ચેપ્ટર છે, 14 માર્ક્સનું મિત્રો ચેપ્ટર છે. ફક્ત 5 જ ક્વેશ્ચન આમાં તૈયાર કરવાના છે કે કન્ડિશનલ સ્ટેટમેન્ટ એટલે શું, તો એની ડિટેલ અહીંયા આપેલી છે અને ટોટલ 5 કન્ડિશનલ સ્ટેટમેન્ટ આપણને આપેલા છે. સૌ પ્રથમ સ્ટાર્ટ કરીએ તો ઇફ કન્ડિશન. મિત્રો આ જે 5-5 ક્વેશ્ચન છે એના માટે આપણે ટોટલ 3 વસ્તુ યાદ રાખવાની છે. સૌથી પહેલા એનું ડિસ્ક્રિપ્શન લખવાનું, ત્યાર પછી એની સિન્ટેક્સ લખવાની, ત્યાર પછી એનો ફ્લો ચાર્ટ અને બાજુમાં એનો પ્રોગ્રામ. દરેકે દરેક ક્વેશ્ચનમાં મિત્રો આપણે આ 4 ડિટેલ લખવાની છે, એનું ડિસ્ક્રિપ્શન, એની સિન્ટેક્સ, એનો ફ્લો ચાર્ટ અને એનો પ્રોગ્રામ. દરેકે દરેક ક્વેશ્ચનમાં મિત્રો આટલું કમ્પલસરી લખવાનું. એના પછી જોઈએ તો ઇફ એલ્સ કન્ડિશન છે તો એના 2 પોઈન્ટ લખીશું, ત્યાર પછી એનો ફ્લો જનરલ સિન્ટેક્સ લખીશું, એ જનરલ સિન્ટેક્સને આપણે એક્સપ્લેન કરવાની, ત્યાર પછી એનો ફ્લો ચાર્ટ ડ્રો કરવાનો છે અને ફ્લો ચાર્ટ ડ્રો કર્યા પછી મિત્રો એનો પ્રોગ્રામ લખવાનો છે. પ્રોગ્રામ આપણે આઉટપુટ સાથે લખીશું. ત્યાર પછીની વાત કરીએ ઇફ એલ્સ ઇફ લેડર, તો એમાં પણ આપણે ડિસ્ક્રિપ્શન લખવાનું, ત્યાર પછી એની સિન્ટેક્સ લખવાની જનરલ સિન્ટેક્સ, અને આ સિન્ટેક્સને મિત્રો આપણે એક્સપ્લેન કરવાની છે. જે વિદ્યાર્થી મિત્રોનું ઇંગ્લિશ કમ્પ્લીટ છે એ વિદ્યાર્થી મિત્રોએ આ ડિસ્ક્રિપ્શન તૈયાર કરવાની જરૂર નથી, આપણે આને જ એક્સપ્લેન કરવાનું છે કે ઇફ કન્ડિશન 1 ઇઝ ટ્રુ ધેન સ્ટેટમેન્ટ 1 ઇઝ એક્ઝિક્યુટેડ, અધરવાઇઝ કન્ડિશન ઓર કમાન્ડ ગોઝ ટુ ધ એલ્સ ઇફ સ્ટેટમેન્ટ એન્ડ ઇટ વિલ ચેક ધ કન્ડિશન 2. ઇફ કન્ડિશન ઇઝ ટ્રુ ધેન સ્ટેટમેન્ટ 2 ઇઝ એક્ઝિક્યુટેડ. તો મિત્રો આ જ રીતે આની આ જ વસ્તુ આપણે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં એક્સપ્લેન કરેલી છે, એવી જ રીતે એનો ફ્લો ચાર્ટ અને એનો પ્રોગ્રામ. આ લખવાથી આપણને પૂરેપૂરા માર્ક્સ મિત્રો મળી શકે છે. આ ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર 4, 5 અને 6 બહુ જ નાના ચેપ્ટર છે મિત્રો. એકચ્યુઅલીમાં 13 પેજમાં આ 3-3 ચેપ્ટર મિત્રો કવર થઈ ગયા છે. તો આટલું તૈયાર કરવાથી પણ તમે 40 ઉપર માર્ક્સ મિત્રો મેળવી શકશો, કેમ કે જેટલા ક્વેશ્ચન છે એ તમામે તમામ ક્વેશ્ચન એક્ઝામમાં હશે જ. ત્યાર પછી વાત કરીએ નેસ્ટેડ ઇફની, એટલે કે ઇફના અંદર ઇફ લૂપ હોય તો આને નેસ્ટેડ ઇફ લૂપ કહેવામાં આવે છે. એનું આપણે ડિસ્ક્રિપ્શન લખીશું, ત્યાર પછી એની જનરલ સિન્ટેક્સ, એનું ડિસ્ક્રિપ્શન એક્સપ્લેન કરીશું અને ત્યાર પછી એનું ફ્લો ચાર્ટ અને એનો પ્રોગ્રામ. મિત્રો આ જે પ્રોગ્રામ આપણે આપેલા છે એ પ્રોગ્રામ પણ કેટલી વાર અલગથી પૂછાયેલા છે, તો પ્રોગ્રામ પણ આપણે તૈયાર કરવા કે કોઈ પણ વેલ્યુ હોય 3 વેલ્યુમાંથી મેક્સિમમ ફાઇન્ડ કરવા માટેનો પ્રોગ્રામ નેસ્ટેડ ઇફથી એક્સપ્લેન કરો. આવો ક્વેશ્ચન પણ મિત્રો એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો જેટલા પણ પ્રોગ્રામ આપેલા છે એ પ્રોગ્રામ પણ અહીંયા બધા જ મોસ્ટ આઈએમપી પ્રોગ્રામ છે. ત્યાર પછી વાત કરીએ સ્વિચ સ્ટેટમેન્ટ, તો મિત્રો સ્વિચ સ્ટેટમેન્ટ એટલે શું, એનું આપણે ડિસ્ક્રિપ્શન લખી લઈશું અને એનો જનરલ સિન્ટેક્સ અને એનું ડિસ્ક્રિપ્શન, ત્યાર પછી એનો એક
પ્રોગ્રામ લખી લઈશું. મિત્રો, તમને જે પણ પ્રોગ્રામ આવડે એ તમે લખી શકો છો. જો નથી આવડતો તો આપણે આ પીડીએફ ફાઇલમાં જે પ્રોગ્રામ મૂકેલા છે એ આપણે તૈયાર કરી લેવા. ત્યાર પછી બ્રેક, ગો ટુ અને કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. મિત્રો, આ કોન્સેપ્ટ બહુ જ સારો છે, સમજવા જેવો છે કે બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ ક્યારે થાય. આ બે લાઇન વાંચશો તો તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછી કન્ટિન્યુઅસ સ્ટેટમેન્ટ કે એનો યુઝ આપણે ક્યાં કરી શકીએ છીએ. અને લાસ્ટમાં છે આપણું ગો ટુ સ્ટેટમેન્ટ કે ગો ટુ સ્ટેટમેન્ટ આપણે કઈ જગ્યાએ યુઝ કરી શકીએ છીએ, એ કઈ જગ્યાએ યુઝ કરવું જોઈએ અને એનો વિથ પ્રોગ્રામ આપણે એક્સપ્લેન કરેલું છે. ત્યાર પછી લખેલું છે કે ગો ટુ સ્ટેટમેન્ટને કેમ એવોઇડ કરવામાં આવે છે, તો એના પોઈન્ટ પણ આપણે અહીંયા એક્સપ્લેન કરેલા છે. અને લાસ્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ઇફ એલ્સ અને સ્વિચ, આ બંને વચ્ચેનો ડિફરન્સ. મિત્રો, તમે જોઈ શકો છો ફક્ત 7 જ ક્વેશ્ચન આપણે તૈયાર, સોરી 8 થી 9 ક્વેશ્ચન જ આપણે આ થર્ડ ફોર્થ ચેપ્ટરમાં તૈયાર કરવાના છે અને આપણને એના 14 માર્ક્સ બિલકુલ આસાનીથી મળી શકશે. એટલે કે મિત્રો, જે પણ પાછળના ચેપ્ટર છે એ ચેપ્ટરમાં આપણે સ્ટાર્ટિંગના જે 5 પોઈન્ટ આપેલા છે, જેમ કે ઓપરેટર, તો 8 ઓપરેટરમાંથી કોઈ પણ 4 ઓપરેટર એક્ઝામમાં આવશે. ત્યાર પછી આ 5 સ્ટેટમેન્ટમાંથી કોઈ પણ 4 એક્ઝામમાં આવવાના જ છે અને એમાંથી આપણે કોઈ પણ 2 ક્વેશ્ચન અથવા તો 3 ક્વેશ્ચન કમ્પલસરી લખીશું તો સારા એવા માર્ક્સ મેળવી શકશું. જોડે જોડે આના પ્રોગ્રામ પણ તૈયાર કરવા, જે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, તો તમને પ્રોગ્રામ પણ સારી રીતે આવડી શકશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ ચેપ્ટર ફાઇવ. મિત્રો, લૂપ માટેનું ચેપ્ટર છે. ચેપ્ટર 5 લૂપ કંટ્રોલ. તો મિત્રો, આના અંદર પણ આપણે ફક્ત 3 જ લૂપ ભણવાની છે કે વાઇલ લૂપ, ડુવાઇલ લૂપ અને ફોર લૂપ. આ 3 જ લૂપના ક્વેશ્ચન તૈયાર કરવાથી આપણને 14 માર્ક્સ મિત્રો આસાનીથી મળી શકે છે. તો મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. જો કોઈએ કંઈ પણ તૈયારી ના કરી હોય તો આજે લાસ્ટ 3 ચેપ્ટર છે, 4th, 5th અને 6th. આ 3 ચેપ્ટર મિત્રો તમે તૈયાર કરશો તો પણ સારામાં સારા માર્ક્સ મેળવી શકશો. લૂપ એટલે શું એની ડિસ્ક્રિપ્શન આપેલી છે, કયા કયા પ્રકારની લૂપ્સ હોય એ અહીંયા લખેલું છે. બે માર્ક્સમાં પણ કેટલીક વાર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. સૌ પ્રથમ વાત કરીએ વાઇલ લૂપની. તો મિત્રો, વાઇલ લૂપ ક્યારે યુઝ થાય એ અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે. એની સિન્ટેક્સ અને એ જ સિન્ટેક્સને મિત્રો આપણે એક્સપ્લેન કરવાની છે. આ બધું યાદ રાખવાની જરૂર નથી, આપણે અહીંયા જોઈને જ આને એક્સપ્લેન કરતું ડિસ્ક્રિપ્શન આપણે અહીંયા લખવાનું છે. જો ખ્યાલ ના આવતો હોય તો એકવાર રીડ કરી લેજો, પછી તમે તમારી ઓન લેંગ્વેજમાં આને લખી શકો છો. હા, આ સિન્ટેક્સ સેમ ટુ સેમ હોવી જોઈએ. ડિસ્ક્રિપ્શન તમને જે ખ્યાલ આવે હોય, તમને જો ગુજરાતી લેંગ્વેજ આવડતી હોય તો તમે આ કોન્સેપ્ટને ગુજરાતી લેંગ્વેજમાં પણ લખી શકો છો. ત્યાર પછી એનો ફ્લો ચાર્ટ અને પ્રોગ્રામ. આટલું લખવાથી આપણને આ જે વાઇલ લૂપ છે એના 3 કે 4 માર્ક્સ, જેટલા માર્ક્સમાં પણ ક્વેશ્ચન આવે એટલા માર્ક્સ આપણે મેળવી શકીશું. ત્યાર પછી મિત્રો વાત કરીએ ડુવાઇલ લૂપની. વાઇલ અને ડુવાઇલ લૂપમાં મિત્રો એક જ ચેન્જીસ છે કે વાઇલ લૂપમાં અહીંયા ડૂની જગ્યાએ વાઇલ આવે છે, જ્યારે ડુવાઇલ લૂપ જોવા જઈએ તો જે વાઇલ અહીંયા હતું એ મિત્રો નીચે આવી જશે. બીજો કોઈ જ ફરક નથી. તો મિત્રો, ડિસ્ક્રિપ્શન વાંચશો તો પણ તમને બિલકુલ ઇઝીલી ખબર પડી જશે કે વાઇલ અને ડુવાઇલ લૂપમાં શું ચેન્જીસ છે. ત્યાર પછી આપણે એનો ફ્લો ચાર્ટ અને પ્રોગ્રામ તૈયાર કરી દઈશું. મિત્રો, પ્રોગ્રામ ખાસ તૈયાર કરવા, કેમ કે અલગથી 10 થી 15 માર્ક્સના પ્રોગ્રામ પણ એક્ઝામમાં વારંવાર પૂછાયેલા છે. ત્યાર પછી જોઈએ તો ફોર લૂપ. આ છે ફોર લૂપનું ડિસ્ક્રિપ્શન. એના અંદર દરેકે દરેક ઇનિશિયલાઇઝેશન, ટેસ્ટ કન્ડિશન અને ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ સેક્શન બધું એક જ સિક્વન્સમાં આપણને અહીંયા જોવા મળે છે. આ તમામે તમામ ડિટેલનું ડિસ્ક્રિપ્શન આપણે અહીંયા બિલકુલ ઇઝી લેંગ્વેજમાં મિત્રો એક્સપ્લેન કરેલું છે. તમે એકવાર વાંચશો તો પણ તમને યાદ રહી જશે. અને પછી એનો ફ્લો ચાર્ટ અને પ્રોગ્રામ, આટલું આપણે લખીએ તો આપણને આ જે ફોર લૂપ છે એના જેટલા પણ માર્ક્સ હોય, 4, 5, 6 મેક્સિમમ 7 માર્ક્સ સુધીના ક્વેશ્ચન આપણી પેપર સ્ટાઇલ પ્રમાણે આવે છે, તો આ ક્વેશ્ચન ગમે એટલા માર્ક્સમાં પૂછાય આપણને સારા એવા માર્ક્સ મળી શકે છે. એના માટે આપણે 4 વસ્તુ યાદ રાખવાની છે. એનું ડિસ્ક્રિપ્શન, એની સિન્ટેક્સ, ત્યાર પછી સિન્ટેક્સનું ડિસ્ક્રિપ્શન, એનો ફ્લો ચાર્ટ અને પ્રોગ્રામ.
ત્યાર પછી મિત્રો નેસ્ટિંગ ઓફ ફોર લૂપ, એટલે કે ફોર લૂપના અંદર પણ બીજી ફોર લૂપ જો આપણે લખીએ તો એને નેસ્ટિંગ ઓફ ફોર લૂપ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે ફોર લૂપના નેસ્ટિંગ ફોર લૂપ સમજાવેલી છે, એનું ડિસ્ક્રિપ્શન તમે અહીંયા જોઈને પણ લખી શકો છો. જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો ફક્ત એનું એ જ ડિસ્ક્રિપ્શન આપણે અહીંયા લખવાનું છે અને ત્યાર પછી છે એનો પ્રોગ્રામ. મિત્રો આ પ્રોગ્રામ છે એ સ્ટાર પ્રિન્ટ કરાવવા માટેની પેટર્નનો પ્રોગ્રામ છે, જે મોસ્ટ આઈએમપી છે અને વારંવાર એક્ઝામમાં પૂછાય છે. ત્યાર પછી ચેપ્ટર 5માં આપણે બંને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈએ, તો ડિફરન્સ બિટવીન એન્ટ્રી કંટ્રોલ લૂપ એન્ડ એક્ઝિટ કંટ્રોલ લૂપ. મિત્રો આ જે એન્ટ્રી કંટ્રોલ લૂપ છે એટલે જ આપણી વાઇલ લૂપ, અને એક્ઝિટ કંટ્રોલ લૂપ છે એટલે જ આપણી ડુવાઇલ લૂપ. તો એ બંને લૂપની મિત્રો એક જ પેજમાં તમારે શીખવી હોય તો પણ મેં એને બહુ જ વ્યવસ્થિત રીતે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ એક્સપ્લેન કરેલી છે કે સૌ પ્રથમ એના 4 થી 5 પોઈન્ટ, પછી એની જનરલ સિન્ટેક્સ, ત્યાર પછી એનું એક્ઝામ્પલ. મિત્રો માઇનોર ચેન્જીસ કરવાથી આ એક અલ્ગોરિધમ અથવા તો એક સિન્ટેક્સ પરથી તમે બીજી સિન્ટેક્સ, એક એક્ઝામ્પલથી બીજું એક્ઝામ્પલ બિલકુલ ઇઝીલી યાદ રાખી શકશો, અને લાસ્ટમાં એનો ફ્લો ચાર્ટ. મિત્રો આટલું જ છે આપણું 5th ચેપ્ટર, કે જેમાં ઓનલી 6 ક્વેશ્ચન છે અને મિત્રો 12 માર્ક્સનું એક્ઝામમાં પૂછાવાનું જ છે. આના 6 ક્વેશ્ચન મિત્રો રેડી કરી લેશો તો 12 માર્ક્સ આપ બિલકુલ ઇઝીલી મેળવી શકશો. પરંતુ મિત્રો એકવાર આ ક્વેશ્ચનને તૈયાર કરી અને જાતે લખી જવા તો જ તમે સારા એવા માર્ક્સ મેળવી શકશો. અધરવાઇઝ એક્ઝામમાં જઈને ક્યાંક ને ક્યાંક તમને આમાં ભૂલ પડવાના ચાન્સીસ રહેલા છે. ત્યાર પછી મિત્રો લાસ્ટ ચેપ્ટર વાત કરીએ, જે ફક્ત 3 જ પેજ તૈયાર કરવાના છે અને 12 માર્ક્સ તમે મેળવી શકશો. એરે એટલે શું? એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ. આ છે મિત્રો એરેનું ડિસ્ક્રિપ્શન, એની સિન્ટેક્સ અને એનું એક્ઝામ્પલ. બસ મિત્રો આટલું જ લખવાનું છે આપણે. ત્યાર પછી વાત કરીએ એરેના એડવાન્ટેજીસ, એરેના ડિસએડવાન્ટેજીસ અને ટાઈપ્સ ઓફ એરે. મિત્રો આ ચેપ્ટરના જેટલા પણ ક્વેશ્ચન તમે તૈયાર કરશો આ તમામે તમામ ક્વેશ્ચન એક્ઝામમાં હશે, હશે ને હશે જ. તો વિડીયોને મિત્રો જો ગમે તો એકવાર લાઇક કરજો, ચોક્કસથી તમારા ફ્રેન્ડ સાથે પણ આને શેર કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લો કે જેથી 6 સેમેસ્ટર સુધીનું તમામે તમામ મટીરિયલ્સ અને એના વિડીયો તમને આ જ પ્રવેશા એન્જિનિયરિંગ ક્લાસીસની ચેનલ ઉપરથી મળી રહેશે. ત્યાર પછી મિત્રો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ઇન શોર્ટ મિત્રો જે લાસ્ટ ચેપ્ટર છે, લાસ્ટ 3 ચેપ્ટર, એના તમામે તમામ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, બધા એક્ઝેક્ટ સેમ ટુ સેમ એક્ઝામમાં પૂછાશે જ. ડિક્લેરેશન અને ઇનિશિયલાઇઝેશન, આ છે મિત્રો એનું ડિક્લેરેશન, એની સિન્ટેક્સ સમજાવવાની, ત્યાર પછી એનું એક્ઝામ્પલ આપવાનું. નીચે સિન્ટેક્સનું ડિસ્ક્રિપ્શન છે, અહીંયા એક્ઝામ્પલનું ડિસ્ક્રિપ્શન છે, ત્યાર પછી આનો એનો બ્લોક આપેલો છે, ત્યાર પછી એનું ઇનિશિયલાઇઝેશન. તો આ જે છે એ ઇનિશિયલાઇઝેશનની સિન્ટેક્સ છે અને ટોટલ 3 ટાઈપે એનું ઇનિશિયલાઇઝેશન થઈ શકે છે. તો આ 3 ટાઈપ અહીંયા આપણને એક્સપ્લેન કરેલા છે એક એક પોઈન્ટ સાથે. ત્યાર પછી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રોગ્રામ એક્સપ્લેન રીડ એન્ડ રાઇટ ઓપરેશન ઇન 1 ડાયમેન્શનલ ન્યુમેરિક એરે. મિત્રો રીડ અને રાઇટ ઓપરેશન, રીડ ઓપરેશન એટલે કે સ્કેન કરાવવાનું અને રાઇટ ઓપરેશન એટલે કે એરેને પ્રિન્ટ કરાવવાનું. આ પ્રોગ્રામ દરેકે દરેક એક્ઝામમાં મિત્રો પૂછાયેલો છે. ત્યાર પછીની વાત કરીએ તો ટોટલ 5 ઇન્ટીજરની એરે ડિક્લેર કરવાની છે. આ 5 એરેની જે 5 ઇન્ટીજરની જે એરે આપેલી છે એને રીડ કરાવવાની છે, એને પ્રિન્ટ કરાવવાની છે, એનો સમ ફાઇન્ડ કરવાનો છે અને એની એવરેજ. મિત્રો આ જે ક્વેશ્ચન છે એ 3 થી 4 રીતે પૂછાઈ શકે છે, કે 5 ઇન્ટીજર રીડ કરાવો, અથવા તો 5 ઇન્ટીજર પ્રિન્ટ કરાવો, અથવા તો 5 ઇન્ટીજરનો સમ કરો, અથવા તો 5 ઇન્ટીજરની એવરેજ ફાઇન્ડ કરો. મિત્રો આ આટલામાં આ 4-4 પ્રોગ્રામનું સોલ્યુશન આપણને આપેલું છે. અને લાસ્ટમાં 10 એલિમેન્ટ આપણને આપેલા હોય એરેના, એને એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરવાના છે. આ પણ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રોગ્રામ છે, એને એકવાર તૈયાર કરી અને લખી જવો તો જ મિત્રો તમને આવડશે, એકલું વાંચવાથી આપણને આવડશે
नहीं, लास्ट में जो ये तो एरेनी कैरेक्टरिस्टिक आपने आपेली छे। मित्रों फक्त सात ज क्वेश्चन तैयार करवाना छे आ चैप्टर में, अने सात क्वेश्चन तैयार करवाथी आपणे 12 मार्क्स मेळवी शकीए छीए। मित्रों फक्त 42 पेज, एमां जे पाछळना त्रण चैप्टर छे ए तो फक्त 15 થી 20 पेजिसना चैप्टर छे। तो आ 15 થી 20 पेजिसना चैप्टर तैयार करी अने आप जीटीयूनी परीक्षा में कॉम्प्यूटर प्रोग्रामिंग सब्जेक्ट में सारा मार्क्स मेळवी शकशो। विश यू ऑल द बेस्ट फ्रेंड। वीडियो लाइक करवानो बाकी हो तो करी लेजो, चैनल ने सब्सक्राइब पण करी लेजो, अने तमारा मेक्सिमम फ्रेंड साथे आने शेयर करो कि जो ए विद्यार्थी मित्रों ने पण प्रिपरेशन करवानी बाकी होय, सी ना कॉन्सेप्ट बेजिक कॉन्सेप्ट समझवाना बाकी होय, तो आ वीडियोनी मददथी तमे बधुं ज એટલે કે એક્ઝામમાં માર્ક્સ પણ મેળવી શકશો અને તમારા સી લેંગ્વેજના કોન્સેપ્ટ પણ તમે ક્લિયર કરી શકશો। વિશ યુ ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ ફોર યોર એક્ઝામ ફ્રોમ પ્રયોશા એન્જિનિયરિંગ ક્લાસીસ। થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ।